નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો વિડીયો છે જી સેટમાં આપણે પેપર વન જોઈ રહ્યા છીએ જેમાં બે હજાર ઓગણીસનું પેપર તમને સોલ્વ કરાવી રહી છું ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું કે યુનિટ નંબર ટુ અને આપણે યુનિટ નંબર ફનના ક્વેશ્ચન હતા તે સોલ્વ કર્યા હતા હવે આજના આપણી વિડીયોમાં યુનિટ નંબર વન જે આપણું ટીચિંગ એપ્ટિટ્યૂટ છે તેના ક્વેશ્ચન આપણે આજે સોલ્વ કરવાના છીએ તો મિત્રો બન્યા રહો વિડીયો સાથે અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું રાખો તમારા મિત્રો સુધી તેને વધુમાં વધુ શેર કરવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમારી સાથે સાથે આપણા ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે સેટની પરીક્ષા આપી રહ્યા છે તેમના સુધી આ વિડીયો પહોંચે અને તેમને આ વિડીયો ઉપયોગી નીવડે તો આગળ વાત કરું તો મિત્રો જે લોકોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે કહું છું કારણ કે આ ચેનલ ઉપર માત્ર જે સેટના વિડીયોઝ નથી મૂકવામાં આવતા પરંતુ સાથે સાથે યુજીસી નેટ પેપર વન અને પેપર ટુ સાયકોલોજી હિન્દી મીડિયમમાં અહીંયા ભણાવવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે આપણે જી સેટના પેપર વન અને પેપર ટુ સાયકોલોજીની પણ ગુજરાતી માધ્યમમાં તૈયારી કરાવવામાં આવી રહી છે તો આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો દરેક વિડીયોની અપડેટ તમને સમયસર મળતી રહેશે તો એટલા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોના અંતે જો તમને વિડીયો ગમે તો મિત્રો એક સારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો જઈએ પ્રશ્નોતરફ પ્રશ્ન છે પહેલો કે નીચેના સમૂહોમાં કયા ઓફલાઈનથી ઓનલાઈન શિક્ષણ પદ્ધતિને છુદું પાડે છે અહીંયા ઓફલાઈન શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિની વાત ચાલી રહી છે તો ઓફલાઈન પદ્ધતિ અને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિને કોણ અલગ પાડે છે અહીંયા તમને વિધાનો આપેલા છે સૌ પહેલાં આપણે વિધાનોને વાંચી લઈશું ત્યારબાદ આપણે તેના ઓપ્શન તરફ જઈશું તો અહીંયા વિધાન એક છે કે ઓફલાઈન એ સ્થાનીય છે ઓનલાઈન એ કેન્દ્રીય છે બીજું વિધાન છે ઓફલાઈન એ નોન ડિજિટલ છે અને ઓનલાઈન એ ડિજિટલ છે ત્રીજું છે ઓફલાઈન એ સબ્જેક્ટિવ છે અને ઓનલાઈન ઓબ્જેક્ટિવ છે ચોથું છે ઓનલાઈન માટે ઇન્ટરનેટ જરૂરી છે જ્યારે ઓફલાઈન માટે જરૂરી નથી પાંચમું છે ઓનલાઈન એ સામાન્યતા તાત્કાલિક મૂલ્યાંકન પૂરું પાડે છે જ્યારે ઓફલાઈનમાં થતું નથી તો અહીંયા આપણે ઓપ્શન આપેલા છે કે એ એમાં છે એક ચાર પાંચ બીમાં છે એક બે પાંચ સીમાં છે એક ત્રણ પાંચ અને ડીમાં છે બે ત્રણ ચાર તો ચાલો હવે આપણે આ વિધાનોને ચેક કરીએ વિધાન છે કે ઓફલાઈન એ સ્થાનીય છે એટલે કે તમારી સ્થાનીય કક્ષાએ જ્યારે તમારે એક્ઝામ લેવી હોય ત્યારે તમે ઓફલાઈન પદ્ધતિનો યુઝ કરો છો તો એ બિલકુલ સત્ય છે અને ઓનલાઈન એ કેન્દ્રીય છે એટલે કે સેન્ટ્રલ લેવલે છે સેન્ટ્રલ લેવલનો મતલબ થાય છે કે તમે ઓનલાઈનના માધ્યમથી તમે ગમે ત્યાંથી ત્યાં એજ્યુકેશન મેળવી શકો છો બરાબર અને જ્યારે ઓફલાઈન પદ્ધતિ છે તમે માની લો કે તમારે એક્ઝામ આપવી હોય અને તમે ઓફલાઈન પદ્ધતિથી તમે રાજસ્થાનથી અભ્યાસ કરી રહ્યા હો અને ગુજરાતમાં આવીને તમે ઓફલાઈન તમે ગુજરાતથી ત્યાં રાજસ્થાનમાં અભ્યાસ કરવા જાઓ તો તમારે ત્યાં ઓફલાઈન રાજસ્થાનમાં જઈ અને એક્ઝામ આપવી પડે બરાબર બરાબર પરંતુ ઓનલાઈનમાં એવું નથી હોતું ઓનલાઈનમાં તમે તમારા ઘરે બેસીને એટલે કે ગુજરાતમાં બેસીને પણ તમે રાજસ્થાનની કોઈ પણ એક્ઝામ હોય તો તમે આપી શકો છો તો આ સત્ય છે એટલે કે ઓફલાઈન જે છે એ સ્થાનિય લેવલે છે ઓકે એટલે કે લોકલ લેવલે છે જ્યારે કે ઓનલાઈન જે છે એ આપણી સેન્ટ્રલાઇઝ કરેલી છે એટલે કે કેન્દ્રીય છે તો આ વિધાન આપણું એક સાચું છે બીજું છે કે ઓફલાઈન એ નોન ડિજિટલ છે અને ઓનલાઈન એ ડિજિટલ છે ઓકે તો અહીંયા જુઓ કે ઓફલાઈન અને ઓનલાઈન ઓફલાઈન જે છે એ નોન ડિજિટલ છે એવું તો આપણે કહી ના શકીએ કેમ ન કહી શકીએ કારણ કે ઓફલાઇન શિક્ષણ પણ તમે જો પ્રોજેક્ટર વગેરેથી તમે આપો તો એ ડિજિટલ કહેવાય હે ને તો અહીંયા આપણે એવું ના કહી શકીએ કે ઓફલાઈન શિક્ષણ આપણે નોન ડિજિટલ છે કારણ કે એ પણ ડિજિટલ હોઈ શકે છે ક્લાસરૂમમાં તમે પ્રોજેક્ટર ઉપર કોઈ માની લો કે કોઈ વિડીયો બતાવતા હોવ તો બાળકો તે ડિજિટલના માધ્યમથી શીખી રહેતા હોય છે ઓફલાઈન પણ હે ને તો અહીંયા એ આપણે ખોટું પડશે તો ઓફલાઈન એ નોન ડિજિટલ છે અને ઓનલાઈન એ ડિજિટલ છે ખોટું ગણાશે જ્યારે કે ઓફલાઈન એ સબ્જેક્ટિવ છે અને ઓનલાઈન એ ઓબ્જેક્ટિવ છે સબ્જેક્ટિવનો મતલબ થાય છે કે જ્યાં પક્ષપાત થવાની સંભાવના રહેલી હોય છે અને ઓનલાઈનનો મતલબ થાય છે કે સોરી ઓબ્જેક્ટિવનો મતલબ થાય છે કે જ્યાં બિલકુલ પણ પક્ષપાત થતો નથી તો એવું ઓફલાઈન અને ઓનલાઈનમાં એવું હોતું નથી ઓફલાઈનમાં એવું જરૂરી નથી કે સબ્જેક્ટિવ જ હોય ત્યાં પણ ઓબ્જેક્ટિવ હોય ત્યાં પણ પક્ષપાત ન પણ થતો હોય કારણ કે ઓફલાઈનમાં જ્યારે તમે એક્ઝામ આપી રહ્યા હોય છે તો તમારું નિરીક્ષક તમારા વર્ગના ખંડમાં જે નિરીક્ષક હોય છે તો જરૂરી નથી કે તે પક્ષપાત કરે તેવો જ હોય ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ક્લાસરૂમમાં કડક વાતાવરણ હોય તો એક્ઝામ આપીને બહાર આવે બાળકો એટલે કહેતા હોય છે કે આજે તો અમારે એવા સુપરવાઇઝર આવી ગયા ને તો હલવા પણ લીધા નથી આવું તમે પણ પોતાના કોલેજ કાળમાં પણ તમે સમજ્યા હશો હે ને તો એ વસ્તુ કેવું થયું કે ત્યાં તો આપણે ઓબ્જેક્ટિવ વસ્તુ થઈ ગઈ હે ને ત્યાં તમારા નિરીક્ષકે તમારી સાથે કોઈ પણ પ્રકારનો પક્ષપાત કર્યો નથી તો અહીંયા ઓફલાઈન એ એ સબ્જેક્ટિવ છે અને ઓનલાઈન ઓબ્જેક્ટિવ છે એ પણ આપણું ખોટું પડશે ત્યારબાદ જોઈએ કે ઓનલાઈન માટે ઇન્ટરનેટની જરૂર હોય છે બિલકુલ હોય છે ઓનલાઈન ઉપર તમને જ્યારે એક્ઝામ આપવી હોય તો તમારે ઇન્ટરનેટની જરૂર પડે છે જ્યારે ઓફલાઈન માટે ઇન્ટરનેટની જરૂર પડતી નથી તો આ પણ વિધાન આપણું સાચું છે પાંચમું વિધાન છે કે ઓનલાઈન એ સામાન્યતા તાત્કાલિક મૂલ્યાંકન પૂરું પાડે છે જ્યારે ઓફલાઈનમાં થતું નથી માની લો કે તમે કોલેજની એક્ઝામ આપો છો તો તમારું રિઝલ્ટ મહિને ડિક્લેર થતું હોય છે અમુક જગ્યાએ દોઢ મહિને રિઝલ્ટ આવતું હોય છે તો ઓફલાઈન તમને જલ્દી તરત જ તમારું મૂલ્યાંકન પૂરું થતું નથી એટલે કે તમારી એક્ઝામનું જે રિઝલ્ટ તમને મળે છે એ તરત આપી શકાતું નથી એનું મૂલ્યાંકન તરત તાત્કાલિક રૂપે નથી થઈ શકતું પરંતુ ઓનલાઈન એક્ઝામમાં તમે જોયું હશે કે જેવું તમે ઓનલાઈન કમ્પ્યુટર બેઝડ જો તમે એક્ઝામ આપી હોય તો જેવું તમે કમ્પ્યુટરમાં એક્ઝામ આપી દો એટલે તરત જ તમારું રિઝલ્ટ અઠવાડિયામાં તો તમારું ડિક્લેર થઈ જતું હોય છે ને તો અહીંયા શું થઈ ગયું તાત્કાલિક મૂલ્યાંકન અહીંયા પૂરું પાડવામાં આવી રહ્યું છે તો ઓનલાઈન એ સામાન્યતા શું છે કે તાત્કાલિક મૂલ્યાંકન પૂરું પાડે છે જ્યારે ઓફલાઈનમાં આવું થતું નથી તો તમારો પાંચમા નંબરનો જે જવાબ છે એ પણ સાચો છે તો અહીંયા આપણે એક ચાર અને પાંચ એ સાચું છે તો અહીંયા ઓપ્શનમાં જુઓ તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે પ્રોજેક્ટ મેથડની તાકાત નીચે આપેલ છે ઓકે પ્રોજેક્ટ મેથડની જે સ્ટ્રેન્થ છે એ એની જે મજબૂતાઈ છે એ ક કોના દ્વારા છે અહીંયા તમને ઓપ્શન આપ્યા છે ઓપ્શન છે પહેલો છે સામાજિક ભાગીદારી બીજો છે માહિતી એકત્રીકરણ ત્રીજું છે માર્ગદર્શક તરીકે શિક્ષકની ભૂમિકા અને ચોથો છે વ્યક્તિગત સામેલગીરી તો અહીંયા તમારો મિત્ર જવાબ આવશે વ્યક્તિગત સામેલગીરી હવે પ્રોજેક્ટ મેથડમાં શું હોય તમને ખ્યાલ હશે કે એક પ્રોજેક્ટ આપવામાં આવે અને બાળકોનું ત્યાં મૂલ્યાંકન કરવામાં આવતું હોય કે બાળક પોતાની જાતે વ્યક્તિગત રીતે કેવું શીખી રહ્યું છે બરાબર જાણે કે તમે જોયું હશે કે તમે જ્યારે નાના હશો ત્યારે તમને શાળામાં એક પ્રોજેક્ટ વર્ક કરવા આપવામાં આવતું હોય અને કહ્યું હોય કે ભાઈ તમારે આટલું વર્ક કરીને આમાં છે જેમ કે માની લો કોલેજ લેવલમાં પણ તમને પ્રોજેક્ટ વર્ક આપવામાં આવતું હોય છે કે ભાઈ તમને આ પ્રોજેક્ટ આપવામાં આવે છે આટલું વર્ક તમારે કરીને બીજા દિવસે આવવાનું છે તો તમે તમારી રીતે વ્યક્તિગત સામેલગીરી દર્શાવી અને તે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને લઈને આવતા હોય છે તો અહીંયા પ્રોજેક્ટની અંદર તમારી પોતાની વ્યક્તિગત સામેલગીરી જરૂરી હોય છે એટલે એ એની એક તાકાત છે પ્રોજેક્ટ મેથડની તો અહીંયા આપણો જવાબ બનશે દિ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ જોઈએ કે પ્રશ્ન નંબર ત્રણ છે કમ્પ્યુટર આધારિત પરીક્ષણ માટે કયું જરૂરી છે તો અહીંયા ઓપ્શન છે પરીક્ષણ પારદર્શિતા વસ્તુલક્ષ્ય ગત અને ક્ષમતા બી છે શિક્ષકનું કામ મૂલ્યાંકનમાં ઓછું કરવું સી છે ઝડપથી પરિણામ માટે ડિજિટલ મૂલ્યાંકન કરવું અને ડી છે માનવીય પૂર્વગ્રહને પરીક્ષણમાં ઓછું કરવું તો કમ્પ્યુટર આધારિત પરીક્ષણ જેને આપણે સીબીટી પણ કહીએ છીએ કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ ઓકે તો એને આપણે સીબીટી પણ કહીએ છીએ સીબીટીનો મતલબ થશે કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટિંગ ઓકે અથવા તો ટેસ્ટ પણ કહેવાય છે તો એના દ્વારા કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ દ્વારા શું હોય છે કે પરીક્ષણ જે ટેસ્ટિંગ થાય છે ઓકે જે પરીક્ષણ કરવામાં આવે છે તેમાં પારદર્શિતા આપણને જોવા મળે છે હે પારદર્શિતા એટલે કે ત્યાં તમારે કોઈ પણ પ્રકારની પક્ષપાત થતું નથી જેમ કે તમે યુજીસી નેટની કોઈ એક્ઝામ આપી હશે તો તમને ખ્યાલ હશે કે ભાઈ ત્યાં કેવું હોય કે કમ્પ્યુટર બેઝડ એક્ઝામ લેવાય છે તો કમ્પ્યુટર બેઝડ એક્ઝામમાં તમારી ત્યાં કોઈ પણ પ્રકારની પક્ષપાત થવાનું કે પછી આપણે કહીએ છીએ ને પેપર ફૂટી જવાનું એવી કોઈ સંભાવના રહેતી નથી વસ્તુ લક્ષ્યગત હોય છે તો વસ્તુલક્ષીગત એટલે કે જે પણ ઓબ્જેક્ટિવ હોવું વસ્તુલક્ષીગતનો મતલબ શું થાય છે ઓબ્જેક્ટિવ હોવું ઓબ્જેક્ટિવનો મતલબ શું થાય જ્યાં કોઈ પણ પ્રકારનું પક્ષપાત ન હોવો એને આપણે વસ્તુલક્ષીગત કહીએ છીએ અને ક્ષમતા બરાબર અને એમાં એક સારી એવી ક્ષમતા પણ હોય છે બરાબર તો કમ્પ્યુટર આધારિત પરીક્ષણ માટે એક તો પરીક્ષણ કેવી હોવું જોઈએ જો ટેસ્ટિંગ જે થાય છે છે એ પારદર્શિતા હોય વસ્તુલક્ષીગત એટલે કે ઓબ્જેક્ટિવ હોય છે અને ક્ષમતા એની હોવી જોઈએ બરાબર તો આ ત્રણેય વસ્તુ આમાં હોવી જોઈએ તો અહીંયા તમારો જવાબ બનશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર છે ખુલ્લા પુસ્તક પરીક્ષણ પદ્ધતિ આ છે ખુલ્લા પુસ્તક ઓપન બુક એક્ઝામિનેશન જેને આપણે કહીએ છીએ તો ઓપ્શન છે અહીંયા નકલ કરવાની અનૈતિક પદ્ધતિ રોકવા વિદ્યાર્થીઓમાં પુસ્તક વાંચનની શીખવાની ક્ષમતાનું પરીક્ષણ થાય છે જ્ઞાનનો ઉપયોગ કરવાની વિદ્યાર્થીઓમાં ક્ષમતા આપવાની કે પછી ડી જે પ્રશ્નપત્રની ગુણવત્તા વધારવાની તો અહીંયા મિત્રો જુઓ ખુલ્લા પુસ્તક પરીક્ષણ છે એ એનો મુખ્ય હેતુ શું હોય છે તો એનો મુખ્ય હેતુ છે કે જ્ઞાનનો ઉપયોગ કરવાની વિદ્યાર્થીઓને ક્ષમતા આપવી એ એક એનો હેતુ હોય છે કે તમને ઓપન બુક એક્ઝામિનેશનમાં શું હોય કે તમે એક્ઝામ આપવા જાવ ત્યાં તમે બુક લઈને બેસી શકો છો શિક્ષણ જગતમાં જે લોકો સંકળાયેલા હશે એમને ખ્યાલ હશે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં જે લોકો સંકળાયેલા હશે એમને ખ્યાલ હશે કે એમને ખાતા વહીની એક્ઝામ આવે છે બરાબર તો જ્યારે બીટ કેનીની એક્ઝામ આવે છે ખાતાવહી એક્ઝામ હોય છે તો ખાતાવહી એક્ઝામમાં શું હોય છે કે તમારે બુક લઈને બેસવાનું હોય છે ને એમાંથી તમારે પ્રશ્નો શોધી અને જવાબો લખવાના હોય છે તો તેનાથી તેમને ખ્યાલ આવે છે કે તેમના જ્ઞાનનું ક્યાં ઉપયોગ કરવો જોઈએ અને તેમના જ્ઞાનનો ઉપયોગ કરવાની વિદ્યાર્થીઓમાં કેટલી ક્ષમતા છે કારણ કે તમને સમયમર્યાદા આપેલી હોય આખી બુક તમને આપી દેવામાં આવે અને તમને સમયમર્યાદા આપવામાં આવે તો તમને ત્યાં તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે આટલા ટાઈમમાં કેટલું ફટાફટ તેમાંથી જવાબ શોધી શકો છો અને એ જવાબ શોધ્યા બાદ પણ તમે તમારી રીતે જવાબ કેવી રીતે લખી શકો છો બરાબર તો તમારા પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનું તમારે ત્યાં શું કરવાનું હોય છે ઉપયોગ કરવાનો

પરીક્ષામાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરવી સી છે આંતરિક જ્ઞાનવર્ધન અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત કરાવવા અને ડી છે વિષય વસ્તુમાં ત્ર તજજ્ઞતા પ્રાપ્ત કરાવવી તો ચિંતનાત્મકનો મતલબ શું થાય રિફ્લેક્ટિવ જેને કહીએ છીએ રિફ્લેક્ટિવ ટીચિંગ કોને કહીશું કે જ્યાં આપણે ચિંતન કરી શકીએ પોતાના વિચારોને ત્યાં હજુ કરી શકીએ જેમ કે આપણે સમ કોઈ પણ સમસ્યા હોય બરાબર તો એ સમસ્યાનું આપણે સમાધાન કરી શકીએ તો ચિંતનાત્મકનો મતલબ એ થાય કે તમારી સામે કોઈ સમસ્યા આવી ગઈ છે તો આ સમસ્યાને તમે કેવી રીતે ઉકેલો છો તમે માની લો કે તમ તમારી સામે કોઈ એવી સમસ્યા છે કે તમારે ડિસિઝન લેવું પડે કે ભાઈ તમારી સામે બે રસ્તા છે કાં તો તમે બી એડ કરો કાં તો પી પીએચડી કરો બરાબર તમારી પાસે બે રસ્તા અત્યારે ખુલ્લા છે હવે બંને રસ્તા તમને લાગે છે કે જો બીએડ અને પીએચડી બંનેની જાહેરાત આવી ગઈ છે બરાબર પ્રિપેરેશન બંનેમાં તમારી સેમ છે તો તમે જો કે હું બીએડ લઉં બીએડમાં એડમાં જાઉં કે પીએચડીમાં જાઉં આના વચ્ચે તમારા વચ્ચે શું થાય છે સંઘર્ષ ઉત્પન્ન થાય છે તો આવી સંઘર્ષની પરિસ્થિતિમાં તમે કેવો નિર્ણય લો છો કઈ રીતે તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો કે તમે બીએડ કરશો તો સારું રહેશે પીએચડી કરશો તો સારું રહેશે ફ્યુચરનું વિચારો છો કે વર્તમાનનું વિચારો છો કઈ રીતનું વિચારી અને તમે યોગ્ય નિર્ણય લો છો તો એ તમારું થઈ જશે ચિંતનાત્મક શિક્ષણ

બરાબર તો ચિંતનાત્મક શિક્ષણથી વિદ્યાર્થીની અંદર આંતરિક જ્ઞાનવર્ધન એટલે કે જે એમના અંદર રહેલું જે જ્ઞાન છે

હોય છે તો ત્યાં આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ કરવાનો હોય છે એટલે કે અહીંયા આપણે શિક્ષણનો ઉપયોગ કરવાનો હોય છે બરાબર તો જ્યારે પણ તમારે ટીચિંગ એપ્ટિટ્યુડના જે ક્વેશ્ચન આવે છે તો એમાં ચિંતનાત્મક શિક્ષણને અહીંયા માર્ક કરવામાં આવે છે કે તમે કઈ રીતે જવાબ સારી સારો જવાબ તમે ચૂઝ કરી શકો છો તો મિત્રો આઈ હોપ તમને આ પાંચે પ્રશ્નોમાં સમજણ પડી ગઈ હશે અને જો હજુ પણ તમને તેમાં ડાઉટ છે તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા તો આપણું જે જી સેટનું ગ્રુપ ચાલી રહ્યું છે તો ત્યાં ગ્રુપમાં પણ તમે ક્વેશ્ચન કરી શકો છો ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરી દઉં છું જે મિત્રો નથી જોડાયા તે મિત્રો ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક ઉપર ઓપન કરી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે તો ચાલો મિત્રો હવે કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવા નથી અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરજો અને આ ચેનલને જો સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આજના માટે આટલું જ થેન્ક યુ સો મચ